રાજકોટમાં બુટલેગરો પોલીસને આપે છે હપ્તા, દારૂડિયાએ કર્યો મોટો ધડાકો. પોલીસ કા હપ્તા ચલતા હે, ગ્રામ બ્રાન્ચ મે, ડીસીપી મે, એસઓજી મે, કમિશનર મે, સબ જગ્યા હપ્તા ચલતા, દારૂ પોલીસ થાય સબ જગ્યા, રામ દારૂ પીતે. સાંભળ્યું તમે, કઈક આ રીતે રાજકોટના એક દારૂડિયાએ પોલીસની આબરૂને તાર તાર કરી દીધા. ખુલ્લેઆમ કેમેરા સામે બુટલેગરો પાસેથી પોલીસ હપ્તા લીધી હોવાનો પર્દાફાશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો. આ એ વાતનો પુરાવો છે કે રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. દારૂબંધીવાળા રાજ્યના મોટા શહેરોમાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો દારૂનું વેચાણ કરે છે. દારૂડિયાઓ નશામાં ચૂર બની ડંફાસો મારે છે. દારૂબંધીના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો છે ગોંડલ ચોકડી પાસેના. ગોંડલ ચોકડી પાસે આરટીઓ અને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકરની ટ્રાઇક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તે દરમિયાન રાજુ ગોસ્વામી નામનો શખ્સ પીધેલી હાલતમાં પકડાયો. પોલીસની હાજરીમાં જ નશામાં ચૂર આ શખ્સે ધમાલ મચાવી અને કેમેરા સામે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસઓજી, પોલીસ કમિશનર, મેં પોલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ ઓર હમ પીતે હૈ. હવે સવાલ એ છે કે શું ખરેખર પોલીસ હપ્તા લઈ રહી છે? કેમ હાજર પોલીસ ચૂપ રહી? રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સરકારની જ ખોલી નાખી પોલ, કહ્યું કે જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં? કરેલી છે છ ટ્રેન આવવાને તેને બે વર્ષ થઈ ગયા, પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીની સામે જ સીધી વાત નો બકવાસ મુજબ ટોણો મારતા મંત્રીજી જોતા જ રહી ગયા. રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદઘાટનનો પ્રસંગ હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી. રામ મોકરિયાએ કહ્યું કે તેમણે એક વર્ષ પહેલા રાજકોટવાસીઓને કહ્યું હતું કે એક વર્ષમાં તમને છ ટ્રેન મળશે, પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે. ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનઃચ્ચાર કર્યો. આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો. બહારની છાશ ખરીદતા પહેલા સાવધાન, હોટલના બટર મિલ્કમાંથી નીકળી ઈયળ. હોટલમાં જમવાના શોખીનો માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હોટલમાં છાશ મંગાવતા પહેલા ધ્યાન રાખજો, કેમ કે રાજકોટની જાણીતી હોટલ સરોવર પોર્ટિકોમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ભોજન વખતે આપવામાં આવેલા છાશમાં ઈયળો તરતી જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો. જૈનિશ કડેચા નામના વ્યક્તિ આ છાશને લઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરતા હોટલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું. તેમણે પણ ઉડાવ જવાબ આપીને ઘટનાને નજરઅંદાજ કરી હતી. આ મોંઘીદાટ હોટલમાં હાઇજીનના નામે કેટલી બેદરકારી રખાય છે તેનો નમૂનો રાજકોટની સરોવર પોર્ટિકો હોટલમાં જોવા મળ્યો હતો. હાડ થીજવી નાખતી ઠંડી માટે હજુ જોવી પડશે થોડી રાહ. રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી પડી નથી રહી. ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે. સવારે અને રાત્રે ગુલાબ ઠંડી પડી રહી છે. આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યારેક ગરમી લોકોને અકળાવી રહી છે. લોકો કાગડોળે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીનો પારો પહેલીવાર 20 ડિગ્રીથી નીચે ઉતર્યો. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચી ગયો. અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું. દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો, જેના પગલે અમરેલીમાં 17 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. નલિયા, કેશોદ, મહુવામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં થઈ રહી છે. પવનોની દિશા બદલાય છે, તેની અસર થશે. ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી છે, એટલે હમણાં રાજ્યવાસીઓને ગરમીથી શેકાવવું પડશે. હાડ થીજવતી નાખતી ઠંડી હજી નહીં પડે. જૂનાગઢ ગિરનારનું જંગલ લાખો ભક્તોના નાદથી ગુંજ્યું. 7 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા. ભજન, ભોજન અને ભક્તિનું જામ્યો ત્રિવેણી સંગમ. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગિરનારનું જંગલ ગુંજી રહ્યું છે. જૂનાગઢનું ભવનાથ ભક્તોથી ખૂંખવાયું છે. લીલી પરિક્રમાના માર્ગો ભક્તોથી ભરચક થઈ ગયા છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી રહી છે. લીલી પરિક્રમા શરૂ થતાં જ લાખો ભક્તો ઉમટી પડ્યા છે. 2 દિવસમાં 7 લાખથી વધુ લોકો આસ્થાના મહાકુંભમાં આવી પહોંચ્યા છે. વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પરિક્રમાના બીજા દિવસે 2 લાખથી વધુ ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો. હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. 2 લાખથી વધુ ભાવિકો તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમામાં અંદર અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા છે. લોકસેવાઈ માટે કેમ્પો પણ ધમધમી રહ્યા છે. પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને આસ્થાનું મિલન એવી લીલી પરિક્રમામાં શાંતિની ખોજમાં અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પણ આ વખતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
દેશ દુનિયામાંથી લોકો પવિત્ર પરિક્રમા કરવા પહોંચી ગયા છે. જંગલની અંદર ભક્તિનો માહોલ જામ્યો છે. દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ધસારો ઓછો રહ્યો હતો, કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો રહ્યો. પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તળેટી તરફ આવતા નજરે ચડ્યા છે. રસ્તામાં અન્ય ક્ષેત્રમાં હરિહરના સાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો છે. ગિરનારની લીલી પરિક્રમામાં 9 યાત્રાળુઓના મોત પણ થયા. પરિક્રમામાં કુલ 9 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થયા. માળવેલની ઇટવાઘોડી, જીણબાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલ યાત્રાળુઓના મૃત્યુ થયા. 8 ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી. તમામની ઉપર 50 વર્ષથી વધુ છે. જસદણ, ગાંધીધામ, મુંબઈ, અમદાવાદ તેમજ રાજકોટના 3 ભાવિકોના મૃત્યુ થયા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા અપીલ કરી. વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દરરોજ 12 ટન શેરડીનો ઉપયોગ, લાખો ભક્તોએ શેરડી મોસંબીના રસનું કર્યું પાન. વડતાલ ખાતે ઉજવાઈ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો. 15 નવેમ્બર 2024 સુધી ચાલનારા મહોત્સવમાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે મહોત્સવના 7મા દિવસે પણ હજારો લોકોએ લાભ લીધો. દરરોજ 2 લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે. આ માટે રોજ 11 થી 12 ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે. રોજના 50,000થી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે. હરિભક્તોને રસ પીવા માટે ચકલીઓ મૂકવામાં આવી છે. 50થી વધુ સ્વયંસેવકો આ રસપાન કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન કરે છે. તો વડતાલ મહોત્સવના 7મા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વડતાલ પહોંચ્યા હતા. સાથે જ સાંસદ દેવસિંહ ચૌહાણ સહિત નેતાઓ પહોંચ્યા, મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર દ્વારા સી આર પાટીલનું ફૂલહારથી સ્વાગત કરાયું. 200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં દેવોને 8 કિલોથી વધુ સોનાના કાપડમાંથી બનેલા હીરા જડિત વાઘા પહેરાવાયા. ખેડાના વડતાલ મંદિરમાં દેવોને સોનાના વાઘા પહેરાવાયા. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતા ભગવાનને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા. આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કરાયા. આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા. આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે, એટલે કે આમાં કાપડ આવે નહીં, સોનાના તારનું કાપડ બનાવવામાં આવે. આ વાઘા તૈયાર કરવા માટે 18 મહિના સુધી 130 કારીગરોએ દિવસના 12 કલાક કામ કર્યું. આમ કુલ 5 લેયરમાં વાઘા તૈયાર થયા છે. આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થયો નથી. વાઘા બની જાય ત્યારે તેની પાછળ પીળા કલરનું કાપડ લગાડવામાં આવે છે. આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે. આ વાઘામાં પન્ના અને માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાઘામાં કમાળ, મોર અને હાથીની ડિઝાઇન છે. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દ્વારેથી કેન્દ્ર સરકારે 200 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો લોન્ચ કરાયો. સભા મંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદજી, સંતો અને રાજકીય નેતાઓ તથા આગેવાનો દ્વારા સિક્કો જાહેર કરાયો. મહોત્સવમાં પીએમ પણ વર્ચ્યુઅલી જોડાયા. 200 રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજમુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આ સિક્કામાં 99.9% ચાંદી છે, 44 mm વ્યાસ છે, 44 ગ્રામ વજન છે. 200 રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત 6,500 રૂપિયા છે. ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને લઈ વડતાલના સ્વામી મંદિરના સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું કે આ મહોત્સવ ફક્ત 200 વર્ષ પૂર્ણ થયો તેનો જ નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને સંસ્થા દ્વારા ચલાવાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો, દીકરીઓને શિક્ષણ આપવાની મુહિમ સહિતની ઉજવણીનો છે. 15 નવેમ્બર સુધી આયોજિત આ મહોત્સવમાં લાખો ભાવિકો જોડાયા છે. અનેક મહાનુભાવો, સંતો, મહંતોએ મહોત્સવમાં હાજરી આપી. લાખો લોકો અહીં પ્રસાદનો લાભ લે છે. મહોત્સવ દરમિયાન 2 લાખથી વધુ લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાની લાખો લોકોએ માણી મજા. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ના બીજા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી. લગભગ 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી. બાળકોની રાઇડ્સ, ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા, હાટ, તમામ હજારોની સંખ્યામાં કતારો લાગી. મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદનો માહોલ છવાયો. મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર કુકવાટા મારી રહ્યો હતો, ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા. ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયથી લોકો પણ ખુશ જોવા મળ્યા. નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું, સોમનાથ 870, પંચદેવ મંદિર, કલ્પવૃક્ષ સેલ્ફી પોઈન્ટ જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોને વિશેષ આકર્ષણ જાગ્યું છે. મેળાને ચારે તરફથી પોલીસ સુરક્ષા પણ મળી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી, સાથે જ ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી. આમ સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 પોતાના ઇતિહાસમાં સૌથી વધારે ફૂટફોલ અને વેપારીઓ માટે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે. કચ્છમાં થયો રણોત્સવનો પ્રારંભ 15 માર્ચ 2025 સુધી ચાલશે. કચ્છના ધોરડોમાં રણોત્સવની રંગેચંગી શરૂઆત થઈ. પર્યટકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણવા આવી પહોંચ્યા. ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો આવી પહોંચ્યા. આ ઉત્સવમાં સ્થાનિક લોકનૃત્ય, સંગીત, હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રવાસીઓને રહેવા માટે 400 ટેન્ટ લગાવવામાં આવ્યા છે. રણોત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા. આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું છે. ત્યારબાદ આ સ્થળનું આકર્ષણ ઓર વધ્યું છે. ઉલ્લેખનીય છે કે રણોત્સવનું સૌ પ્રથમવાર આયોજન 2009માં કરવામાં આવ્યું. આ વર્ષે રણોત્સવ 15 માર્ચ 2025 સુધી ચાલશે. યુપીથી રોજગારી માટે આવેલા 3 મિત્રોનું ટ્રેન અડફેટે મોત. સુરતથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો. સુરતના ટ્રેનની અડફેટે 3 મિત્રોના મોત થતા શોકનો માહોલ છવાયો. ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરી યુપીથી સુરત નોકરી માટે આવ્યા હતા. ત્રણેય યુવકો જરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા. ત્રણેય યુવકો રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. યુપીથી આવેલ પ્રમોદ નિષાદ, વણકુ નિષાદ અને દિનુ નિષાદ નામના 3 યુવકોના મોત નિપજ્યા. રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુવકોના મૃતદેહ મળી આવ્યા. રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તાર વચ્ચે ઘટના બની. વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જવાથી યુવકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થતા જોવા મળ્યા. ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું. છેલ્લા 12 વર્ષથી હેલ્થ સેન્ટરનો અભાવ. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી. ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી. આરોગ્ય કર્મીઓને કામકાજ માટે મકાન શોધવું પડે છે. આરોગ્ય કર્મીઓ ખાનગી મકાન માલિકને વિનંતી કરી મકાનમાં બેસી કામ કરવા મજબૂર બન્યા છે. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી. આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈ સગર્ભ માતા, નાના બાળકોમાં ગંભીર બીમારીનો સર્વે કરે છે. બાળકોને રસી આપવાનું પણ કામ કરે છે. જરૂરિયાતવાળા દર્દીઓને મેડિકલ સુવિધા આપે છે, પરંતુ લોકોની સંભાળ રાખનારની જ આરોગ્ય તંત્ર સંભાળ રાખતું નથી. ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠગઠૈયા કરી રહી છે. આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાનની માંગ કરી. ધોરાજીની આંગણવાડી બહાર ગંદકીના ગંજ જોવા મળ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મારુતિનગરમાં આવેલી નંદઘેર આંગણવાડીની બહાર ગંદકીનો ઢગ જામ્યો છે. આંગણવાડી બહાર કચરાના ઢગલાથી બાળકો અને વાલીઓ પરેશાન છે. 38 નંબરની આંગણવાડી બહાર રખડતા ઢોરના ગોબરના ઢગલા થતાં બાળકોને જંપ મારી મારી આંગણવાડીમાં જવું પડે છે. બહાર ગોબરના ઢગલામાંથી બાળકો રમી શકતા નથી. જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈ ત્રાહિમામ પોકારી ઉઠે છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે. ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવે. નગરપાલિકા તંત્ર દ્વારા આવી ગંદકીથી ઘેરાયેલા આંગણવાડીની આજુબાજુ સફાઈ કરી ફરતે રખડતા ઢોર ન આવે તે માટે ફેન્સિંગ કરવા માટે અપીલ કરી. આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, છતાં કોઈ કામગીરી ન થતાં તંત્રના પાપે બાળકો આંગણવાડીની બહાર નથી ભણી શકતા કે નથી રમી શકતા. રાજકોટ સર્વેશ્વર ચોકનો મોતનો વોકળો બનશે ભૂતકાળ. આધુનિક બોક્સ કલવર્ટ વોકળો બનાવશે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકના વોકળો હવે ભૂતકાળ બની જશે. એક મહિલાના મોતની સમગ્ર ઘટનાના 1 વર્ષ બાદ સર્વેશ્વર ચોકમાં રૂપિયા 4,91,00,000ના ખર્ચે હયાત વોકળો ડાયવર્ટ કરીને નવું બોક્સ કન્વર્ટ બનાવવામાં આવશે, જે અંતર્ગત ખાત મુહૂર્તનો કાર્યક્રમ પણ યોજાયો. સર્વેશ્વર ચોક ખાતે 110 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ ધરાવતા કલવર્ટનું કામ ચોમાસામાં પૂર્ણ થઈ જતા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. કામગીરી દરમિયાન યાજ્ઞિક રોડ ઉપરનો કેટલોક ભાગ બંધ કરી દેવામાં આવશે. સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા 4.91 કરોડના ખર્ચે એજન્સીને કામ સોંપવામાં આવ્યું. વોકળાનું કામ આગામી 6 મહિનામાં પૂર્ણ કરાશે. 1 વર્ષે પૂર્વે અહીંયા એક મહિલાનું મૃત્યુ થયું, જેના કારણે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. વડોદરાના સાંદરણા ગામે 150 વૃક્ષોનું નિકંદન કાઢતા વિવાદ.
વડોદરાના સાંદરણા ગામે 150થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો, જેને લઈ જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ગૌચરની જગ્યામાંથી વૃક્ષો કાપી નખાયા હોવાને જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા અને આ નાગરિકનું કહેવું છે કે આ વૃક્ષો 30-35 વર્ષ જૂના છે, જેથી સંલગ્ન તમામ સરકારી કચેરીઓમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે. જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો. ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા તે આ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચ રટણ કરી રહ્યા છે. સેલવાસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીની 2 દિવસની મુલાકાતે છે. બીજા દિવસે તેઓએ દાદરનગર હવેલીના સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સેલવાસમાં તેઓએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને સાંસદ કલાબેન ડેલકર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. દમણમાં પક્ષીઘર અને નમોપથ અને રામસેતુની મુલાકાત લીધી. આ સાથે જ એક શૈક્ષણિક સંસ્થાની પણ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. આજે બીજા દિવસે તેઓએ શાળાનું લોકાર્પણ કર્યું. શાળા સંકુલના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ બાળકો સાથે રમત પણ રમ્યા હતા અને તેમની સાથે કરી હતી વાતચીત. તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો. સુરતમાં કાપડના વેપારીએ બનાવી ટ્રેનોના નામની સાડી. તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટરવાળી સાડી તો જોઈ હશે, ભગવાનના ફોટાવાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે, પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે. સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો, જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે. તો બીજી તરફ વંદે ભારત, રાજધાની શતાબ્દી, અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે. સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે. સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા, પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે. બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે પોતાના ગામડા માટે 100 કરોડનું દાન કર્યું. ગુજરાતીઓ ભલે પોતાનો દેશ છોડી વિદેશમાં સ્થાયી થઈ જાય, પરંતુ વતન સાથે તેમનો નાતો આખી જિંદગી જળવાઈ રહે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે. ગુજરાતી NRIએ પોતાના ગામડાના વિકાસ માટે 100 કરોડ રૂપિયાનું દાન કર્યું. આ દાદા વિદેશ તો ગયા, પરંતુ પોતાના વતન પ્રત્યેનો ઋણ ન ભૂલ્યા. તેમણે પોતાના ગામના બાળકો માટે 100 કરોડ જેટલી રકમની FD કરાવી. મેક પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા, જેઓ અમેરિકા જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા. તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતા વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું, જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે 100 કરોડ રૂપિયાની માતબર રકમની FD કરી અને તેને વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે. નિસરાયા ગામમાં ધોરણ 9, 10, 11 અને 12 માટે હાઈસ્કૂલ નથી. આવનાર સમયમાં હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં મહેન્દ્રભાઈ પટેલ બનાવશે અને તે શૈક્ષણિક સંકુલ તમામ શિક્ષણની અદ્યતન સુવિધા સાથે હશે અને આ શૈક્ષણિક સંકુલને ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફ ન પડે તે માટે અત્યારથી જ 100 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે. તેમજ નિસરાયા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે. નિસરાયા ગામના NRI મહેન્દ્ર પટેલ 85 વર્ષની જેફ વયે ધરાવે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતની સાથે.